સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક શખ્સ તમંચો તથા રિવોલ્વર લઈને ઉન પાટિયા પાસે આવેલી નવજીવન હોટલ પાસે ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી બલારામ ઉર્ફે જયરામ યાદવ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો જેની અંગ ઝડપી કરતા પોલીસના હાથે એક તમંચો તથા રિવોલ્વર દસ જીવતા કારતુસ મળી આવ્યા હતા અને તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં બલારામે કતાર ગામ પાસેથી પોલીસ મથકની હદમાંથી ચૌદ વર્ષીય કિશોરીનું અપહરણ કરી ભાગી છૂટ્યો હતો જ્યાં પકડાઈ જવાની બીકે બલારામે આ કિશોરની હત્યા કરી નાખી હતી જ્યાં હાલમાં જ વર્ષ બે હજાર તેરની બીજી ઓક્ટોબરના રોજ તે જેલમાંથી છૂટી આવ્યો હતો અને આર્થિક સંકળામણને કારણે તે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા જઈ રહ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન સુરત